નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી જીવનમાં જ પોતાનું લક્ષ્ય નક્કી કરો. વિદ્યાર્થી પોતે જ પોતાનો ભવિષ્યનું નિર્માણ કરે. એક છોકરો શેરીની લાઈટ ના સહારે ભણી રહ્યો હતો. એક પરિચિતે કહ્યું, આટલું કહે કષ્ટ સહેવા કરતા તો નોકરી કરી લે. વિદ્યાર્થી બોલ્યો, મહાશય આપ નથી જાણતા, આ મારી સાધનાનો કસોટીનો સમય છે. મુશ્કેલી છે તો શું થયું? મારી બૌદ્ધિક ક્ષમતા વધારવાની આવી તક ફરી ક્યારે મળશે? આવો ઉત્તર આપનાર વિદ્યાર્થી હતા મહાન શિક્ષણ શાસ્ત્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. દરેક વિદ્યાર્થીએ એવો અનુભવ કરવો જોઈએ કે એક એવો સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે જે તેના આગ્ય અને ભવિષ્યનું નિર્માણ કરવાની નિર્ણાયક ભૂમિકા ભજવશે. વ્યક્તિની ગરિમાનો આધાર તેના ગુણકર્મને સ્વભાવ પર રહેલો છે. બાહ્ય તથા આંતરિક બંને ક્ષેત્રોની પ્રગતિનો આધાર એ વાત પર રહેલો છે કે કોઈનું વ્યક્તિત્વ ક્યાં સ્તરનું છે. ધન વિદ્યા સન્માન પદ સ્વાસ્થ્ય તથા મિત્રતાનું ફક્ત તેમને જ મળે છે જેમણે પોતાના વ્યક્તિત્વ ગુણકર્મ અને સ્વભાવને યોગ્ય બનાવ્યા હોય. આ દિવસોમાં શ્રેષ્ઠ વિચાર સદભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવતો રહે તો તેનો પ્રભાવ જીવનભર રહે છે અને સુખ શાંતિની સંભાવનાઓ સાકાર થાય છે. આ દિવસોમાં જોશ વધારે અને હોશ ઓછો રહેવાના કારણે ખરાબ પ્રવૃત્તિઓ તરફ વધારે આકર્ષણ થાય છે અને મનોવૃત્તિઓ પાણી જેમ નીચે તરફ ઝડપથી પડતી જાય છે. પછી જીવનભર પીછો નથી છોડતી એવી વ્યક્તિ શોક સંતાપ ભરી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી નાટકીય જીવન જીવે છે. આ દિવસોમાં મિત્રોનું આકર્ષણ ચરમસીમાએ રહે છે. સારો સાથી મળે તો વિકાસ અને પ્રસંગની વૃદ્ધિમાં સહાયતા મળે છે. પ્રત્યેક સમજદાર વિદ્યાર્થીનું કર્તવ્ય છે કે મિત્રતા કરતા પહેલા 1000 વખત વિચારે. ક્યાંક મિત્રતાના બહાને તેને રખડપટ્ટી તરફ તો ઘસડવામાં નથી આવતો ને જ, જેનાથી તે શિક્ષણથી વંચિત રહી જાય છે. સ્વાસ્થ્ય ગુમાવી દે, સ્વભાવ બગડી બેસે અને સન્માન તથા વિશ્વાસ ગુમાવી બેસે. કુસંગથી ખૂબ સાવધાન રહો. સચિત્ર મિત્રો, શ્રેષ્ઠ પુસ્તકો અને સર્વશક્તિમાન પરમાત્માનો સંગ કરો. સદવિચારોનો નોટબુક્સ બનાવો. જ્યારે પણ કોઈ સારી વાત વાંચો કે સાંભળો તો નોંધી લો, સમાંતરે તે દોહરાવો. આદર્શ વ્યક્તિત્વનું મહાપુરુષોનું ધ્યાન અને તેમનું ચરિત્રનું ચિંતન મનન કરો. સ્વાસ્થ્યનું સંરક્ષણ કરવા માટે આ સમય સૌથી વધુ યોગ્ય છે. પ્રાકૃતિક નિયમો, આહાર વિહાર, સુવા જાગવાનું વગેરે બાબતોનું જો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો તંદુરસ્તી એવી બની જશે જે જીવનભર સાથ આપે. સ્વાસ્થ્ય જીવનની સૌથી પહેલી આવશ્યકતા છે. સ્વસ્થ વ્યક્તિ જ જીવનનો આનંદ લઈ શકે છે. ત્યાગ તપસ્યા અને મહેનત કરી શકે છે. આ દિવસોમાં બ્રહ્મચર્ય અને સદવિચારો વિશે પૂરી સતર્કતા રાખવી જોઈએ. સાપ વિચી આગ તથા ઝેરથી બચવામાં આવે તેવી રીતે અશ્લીક પરિસ્થિતિથી બચવું જોઈએ. ગંદા પિક્ચરો, ગંદા ગીતો, ગંદી નવલકથાઓ, ગંદા ચિત્રો તથા ગંદા વિચાર દ્રોહજનક કાર્યોની પ્રેરણા આપે છે અને શરીર તથા મગજને કમજોર કરી નાખે છે. સાસ સારો ગુણ છે અને તેનો વિરોધ કરવાની પણ હિંમત હોવી જોઈએ. સર્જન અને વિકાસની સંભાવનાઓ સજ્જનો ચિત્ત પ્રવૃત્તિઓમાં રહેલી છે. અવજ્ઞા, ઉશૃંખલતા, અશિષ્ટ ઉદ્ધતાય, મર્યાદાઓ વગેરે નાગરિકનું કર્તવ્યનું ઉલ્લંઘન કરવું તે સાહસિકતાની ભયંકર વિકૃતિઓ છે. તેનાથી બીજાઓને તો ચોટ પહોંચે જ છે, પરંતુ પોતાનો સ્વભાવ પણ હલકો બની જાય છે. પિતા એટલો ગરીબ હતા કે બાળકોની ફી ભરવાનું પણ મુશ્કેલ હતું, પરંતુ છોકરી એટલો લગનશીલ અને પરિશ્રમી હતો કે સ્કૂલમાં ભણવાની સાથે તેણે ક્લાર્કની નોકરી પણ કરી અને દર મહિને 7 રૂપિયા બચાવ્યા. ખરા ટોરેન્ટો કેનેડાના નાઈ પરિવારમાં જન્મેલો ટાક્સન નામનો આ છોકરો
લગન, રડ, નિશ્ચય અને પરિશ્રમના કારણે 128 સમાચાર પત્રો અને સામયિકોના 15 રેડિયો અને ટેલિવિઝન સ્ટેશનોના 150 એમ્બ્રિયો ટેકનિકલના સામયિકો, 2 પ્રકાશનો સંસ્થાઓ તથા 2 પ્રવાસો એજન્સીઓનો માલિક બન્યો. આત્મનિર્ભરતા, બીજાની સહાયતા, ધર્મનો સદુપયોગ, સમયનું સુનિયોજન અને સદુપયોગ, માનસિક સંતુલન, સત સાહિત્યનો સ્વાધ્યાય, કઠોર પરિશ્રમ, દૃઢ સંકલ્પ, સ્વચ્છતા, સુવ્યવસ્થા, સારો સોબત, સકારાત્મક ચિંતા, સ્વસ્થ જીવન, સલિલતા અને સજીલતા, અસ્તુમુખ, શિષ્ટ અને વિનમ્ર વ્યવહાર યુવાવસ્થાને અલંકૃત કરનાર સદગુણો છે. જો નવયુવક કમાવાનો અભ્યાસ કરવા લાગે તો તેમાં એવી વિશેષતાઓનો ઉદ્ભવ થઈ જશે, એનાથી તેનું ભવિષ્ય સોનેરી અને શાનદાર બની જશે. જીવનમાં સફળતા મેળવવા માટે પ્રત્યક્ષ વ્યક્તિનું પોતાનું એક લક્ષ્ય, એક ઉદ્દેશ હોવો જરૂરી છે. સૌથી પહેલા પોતાનું જીવનમાં એક લક્ષ્ય નક્કી કરો. જીવનમાં શું કરવા ઈચ્છો છો, શું કરવા માંગો છો, પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે દૃઢ સંકલ્પ સાથે મંડી પડો. મનમાં એક પાકો વિશ્વાસ લઈને ચાલો કે સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. નિરંતર લક્ષ્યની પ્રાપ્તિની ધૂન સવાર રહેવી જોઈએ. યુવાનોના આ સોનેરી સમયને નકામો ન જવા દો. પોતાના લક્ષ્યને મહાન સામાજિક ઉદ્દેશ સાથે જોડો. લક્ષ્ય સોના માટે કલ્યાણકારી હોવું જોઈએ. બસ પછી તો ધ્યાન રહે તે તમામ અવરોધો છતાં પણ મંજિલ મેળવી છે. સમય વીતી ગયા પછી પછતાવવું પડે છે. કોઈ પણ કાર્યની સફળતા માટે લગન, નિષ્ઠા, સખત મહેનત, દીર્ઘ દ્રષ્ટિ, પાકો ઈરાદો અને શિસ્ત આવશ્યક છે. જ્યારે મનુષ્યની વિચારવાની, સમયની, શરીરની તથા સાધનની તમામ શક્તિઓ એક જ લક્ષ્ય તરફ લાગી જાય છે ત્યારે સફળતા આવશ્યક મળે છે. પોતાની શક્તિને ઓળખો, પોતાના લક્ષ્યને પડકાર રૂપે સ્વીકારો, સંકલ્પ કરો કે હું મારા લક્ષ્યને આવશ્યક પ્રાપ્ત કરીશ. દ્રઢ સંકલ્પ સાથે કોઈ વિઘ્ન, અવરોધ કે મુશ્કેલી ટકી શકતી નથી. પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે સદાય જજમતા રહો, કદી હિંમત ન હારો. સાચી લગન અને નિરંતર પ્રયત્ન એ જ બે મહાન સાધનો છે. એનાથી શક્તિ પ્રસન્ન કરીને તેની પાસે ઇચ્છિત વરદાન મેળવી શકાય છે. આપે જે કઈ કાર્યક્રમ બનાવ્યા હોય, જે કોઈ ઉદ્દેશ નક્કી કર્યો હોય, તેને પૂરો કરવામાં ખરા દિલથી યોજના પૂર્વમાં લાગી જાઓ. સુતા જાગતા તેના વિશે જે વિચારતા રહો અને આગળનો માર્ગ શોધતા રહો. પરિશ્રમ કરવાની ટેવ પાડો. એમ ન વિચારો કે વધુ કામ કરવાથી હું થાકી જઈશ. વાસ્તવમાં પરિશ્રમ એક સ્વચાલિત શક્તિ છે. તે પોતાની વધતી ગતિ સાથે કાર્યક્ષમતાને ઉત્પન્ન કરી લે છે. ઉદાસીન, આશો અને નકામી વ્યક્તિઓ 2 કલાક કામ કરીને પર્વત ચડ્યા જેટલો થાક અનુભવે છે, પરંતુ ઉત્સાહ, પરિશ્રમી અને પોતાના કામમાં રસ લેનાર વ્યક્તિ સુવાના સમય સિવાય બાકીનો બધો સમય કામમાં લાગતી રહે છે અને જરાય થાકતી નથી. સાચી લગન, દિલસ્પર્શી રુચિ અને વલણ એક પ્રકારનો ડાયનેમો છે, જે કામ કરવાની વિદ્યુત શક્તિ પ્રત્યે પડે ઉત્પન્ન કરતો રહે છે. યાદ રાખો કે આપના મનોરથ, ઉદ્દેશ ગમે તે હોય, તે આપને પોતાની શક્તિ દ્વારા જ પૂરો થઈ શકે છે. ગલ્લા તલ્લા કરવાથી કે આમ તેમ ભટકવાથી કાંઈ થશે નહીં. બીજોના ભરોસે રહ્યો તો નિરાશ જ મળશે. પોતાનો ઉદ્દેશ પૂરો કરવા માટે પોતાના પગ પર ઊભા થાવ. પોતાના કાર્યમાં સાચી લગન અને રસ ઉત્પન્ન કરો અને મશીનની જેમ તનતોડ મહેનત સાથે કામમાં લાગી જાઓ. અધીર ન થાઓ. શક્તિ આપના શ્વાસની વારંવાર પરીક્ષા લેશે. તમને વારંવાર અસફળતા અને નિરાશાના અગ્નિના તપાસે અને અસલી નકલીની પરખ કરશે. જો આપ કષ્ટ, કઠણાઈ, અસફળતા, નિરાશા, વિલંબ વગેરેની પરીક્ષાઓમાં ઉતરી થશો તો તે પ્રસન્ન થઈને પ્રગટશે. માત્ર ઈચ્છિત વરદાન જ નહીં પણ એથી અનેક જ્ઞાનો પર આપશે. એક વાર, બે વાર નહીં, હજાર વાર એ વાતને ગાંઠે બાંધી લો કે શક્તિ વિના સફળતા મળતી નથી.
પોતાના ઉદ્દેશને પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ઉઠો, પોતાના શક્તિને વધારો, પોતાની અંદર લગન, કર્મનિષ્ઠા અને આત્મવિશ્વાસ પેદા કરો, હંમેશા એવો અનુભવ કરતા રહો કે હું લક્ષ્ય પ્રાપ્તિ માટે બનવાની તૈયારી સાથે નીકળ્યો છું અને તેના માર્ગ પર આવનારા પ્રતિ અવરોધો અને વિઘ્નોનો સામનો કરવા માટે મેં કમર કસી લીધી છે. હવે સંસારની કોઈ શક્તિ મને લક્ષ્ય સિદ્ધ કરતા રોકી શકે નહીં. આવા દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવાને આપ અનુભવશો કે સફળતા પરછાયાની જેમ આપની સાથે આવે છે. જો આપ આપને સહાયતા કરશો તો ઈશ્વર પણ આપને સહાયતા કરવા માટે દોડતો આવશે. આ માર્ગ પ્રત્યે હમ વ્યક્તિ માટે ખુલ્લો છે, જે બીજાને રાહ જોવાના બદલે પોતે જ પુરુષાર્થ કરે છે. તે પોતાની સંકલ્પ શક્તિથી લક્ષ્યને પ્રાપ્ત કરી રહે છે. શરીર, મન અને સમય રૂપી સંપત્તિ બધા માણસોને એક સમાન રૂપે મળી છે. શારીરિક અને માનસિક રચના કરવામાં પરમાત્માએ સહેજ પણ ભેદભાવ નથી રાખ્યો. જન્મેલા બાળકોની શારીરિક અને માનસિક રચનાનું પરીક્ષણ કરતા એકબીજા વચ્ચે કંઈ ખાસ અંતર જોવા મળતું નથી. સમય રૂપી સંપત્તિ પણ બધાને સમાન રૂપે મળી છે. બધાને પૂરા 24 કલાક મળ્યા છે. જન્મથી મળીને બાહ્ય પરિસ્થિતિમાં તો ફેરફાર હોઈ શકે, પણ આ ત્રણ વિભૂતિઓ આપવામાં પરમાત્માએ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી. જન્મથી એક સરખી શક્તિઓ મળી હોવા છતાં કેટલાક લોકો જે ક્ષેત્રમાં પડે છે તેમાં સફળતા મેળવતા જાય છે અને બીજા કેટલા એવા હોય છે કે જેઓ દિનહીન પરિસ્થિતિઓમાં જીવે છે તેઓ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકતા નથી. એવા લોકો પડાવ લંબી બનીને ગમે તેમ કરીને જિંદગી પૂરી કરી નાખે છે. એકની સફળતા અને બીજાની અસફળતા મળે એ જોઈને મનમાં એવો પ્રશ્ન જાગે છે કે સફળતા કે અસફળતા મૂળ કારણ ક્યાં છે? કઈ વિશેષતાઓના કારણે અમુક લોકોને ક્ષેત્રમાં ઉતરે છે તેમાં સફળતા છે, જ્યારે બીજાઓને અસફળતા મળે છે? કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે મોટા ભાગે ત્રણ બાબતો પર આધાર રાખવો પડે છે. પહેલો, લક્ષ્ય નક્કી કરવું. બીજું, અભિરુચિ હોવી અને ત્રીજું, શક્તિઓનો સદુપયોગ. આ ત્રણ સિદ્ધાંતો અપનાવવાથી કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકાય છે. પરિશ્રમને આપણે કલ્પવૃક્ષ કહી શકીએ. જેમ કલ્પવૃક્ષ પાસે જતા ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થાય છે, એ જ રીતે પરિશ્રમની મદદથી આપણે ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. પરિશ્રમને ઉત્પાદનનું અનિવાર્ય અંગ માનવામાં આવ્યું છે. પરિશ્રમના ચરણોમાં સફળતા આરોટે છે, વિજયશ્રી અને માળા પહેરાવે છે. પરિશ્રમને સફળતાનું પહેલું પગથિયું કહેવામાં આવ્યું છે. પરિશ્રમથી આપણે વિમુખ ન થવું જોઈએ. આળસ અને દીર્ઘસૂત્રતા પરિશ્રમના માર્ગમાં અવરોધરૂપ બને છે. આપણે સાવધાનીપૂર્વક તેમનાથી દૂર રહેવું જોઈએ. જે રીતે અમૃતનું પાન કરવાથી લોકો અમર બની જાય છે, એ જ રીતે પરિશ્રમ રૂપી અમૃત પણ બુદ્ધિ, પદ, પ્રતિષ્ઠા, જ્ઞાન તથા ગૌરવ બચાવે, ગૌરવ અપાવે છે. પરિશ્રમ આપણા જીવનને સુવાસિત કરે છે, તેથી તે એક અદ્ભુત વરદાન છે. શ્રમ એ દેવ છે, જે તેની ઉપાસના કરે છે તે સ્વસ્થ, આનંદ તથા પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. જય ગુરુદેવ.